ઉનાળાની શરૂઆતમાં પાણીની પાણાયન શરૂ તો સરકારની નળ સે જળ યોજનાનો લાભ મળી રહ્યો નથી. હાલ તો નર જ જોઈ રહ્યા છે પાણીની રાહ. તો બે વર્ષમાં લોકો બેડા લઈને ભરી રહ્યા છે પાણી. જોઈએ એક દિવસે નળ સે જળ યોજના. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અહીં સરકાર દ્વારા લગાવેલા નળ તો છે, પરંતુ નળમાં પાણી નથી. આમ તો આ ગામમાં રહેલા પીવાની વિકટ સમસ્યા હતી, જેના કારણે અહીં નળ લગાવવામાં આવ્યા. પરંતુ માત્ર ને માત્ર એક જ દિવસ પાણી આવ્યું, એટલે કે એક ડોલ ભરાય એટલું, અને નળમાંથી જળ ગાયબ. વાત છે એક દિવસે નળ સે જળ યોજના. જી હા, આ ખેડબ્રહ્માના આંતરિયા વિસ્તારમાં આવેલું ચીખલા ગામ છે. અહીં બે વર્ષ પહેલાં શરૂ કરાયેલ નળ સે જળ યોજનાનો લઈ માત્ર એક દિવસ માટે પાણી શરૂ કરાયું હતું, એ પણ ટેન્કર દ્વારા નાખીને. પછી તો લોકોના નળ સાથેના ફોટા પાડ્યા અને જુવા ફોટા પાડીને અધિકારીઓ નીકળ્યા કે તરત જ નળમાંથી જળ જ ગાયબ થઈ ગયું. આમ તો આ ગામમાં 2800 થી 3000 વસ્તી છે, તો એ સાથે ગામમાં અબોલ પશુઓ અને ઢોર ઢોખર માટે પૂરતું પાણી મળતું નથી, જેથી ગામ લોકો ગામમાંથી દૂર આવેલ ખેતરના બોરમાંથી પાણી ભરીને લાવે છે. અને હાલ તો પરિસ્થિતિ એવી થઈ છે કે પોતાના માટે અને પશુઓ માટે પીવાનું પાણી લાવે તો કપડાં ક્યાંથી ધોવા. આ ઉપરાંત અહીંના લોકો નાહવા માટે પાણી લાવે તો પશુઓ તરસ્યા રહે, એટલે સ્થાનિકોએ નાહ્યા વગર પશુઓને પાણી પીવડાવી રહ્યા છે. તો અહીંના એક સ્થાનિક મહિલા છે કે જેઓ ખેતી બંધ કરીને લોકોને પીવાનું પાણી પોતાના બોરમાંથી આપી રહ્યા છે, એ પણ ખેતીમાં નુકસાન કરીને અબોલ પશુઓ અને માણસોની સેવા કરી રહ્યા છે. સામે પીવાના પાણીની યોજના ફેલ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. તંત્રના પાપે હાલ તો ધમધમતા તાપમાં મહિલાઓ સહિત બારકીઓ પાણી ભરવા લાઈનો લગાવી રહી છે, અને એક જ માંગ ઉઠી છે કે નરમા પાણી ક્યારે આવશે. સરકાર કરોડોના ખર્ચા કરીને યોજનાઓની જાહેરાતો કરે છે, પરંતુ સ્તર પરની પરિસ્થિતિ જ અલગ હોય છે. માત્ર સરકારને ફોટા પાડીને બતાવે ત્યાં સુધી જ યોજનાઓ ચાલે છે, અને ત્યારબાદ યોજનાઓ બંધ થઈ જાય છે. અને તંત્રના પાપી લોકો હાલ તો આ ગોખતી ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યા છે. આ તો માત્ર એક જ ગામની વાત થઈ, હજુ તો 3 તાલુકાના અનેક ગામ એવા છે કે જ્યાં આ રીતે નળથી જળ પહોંચ્યું જ નથી. જીલ રાવલ, જેએસ ટીવી, સાબરકાંઠા. ખૂબ જ તકલીફ છે. અમારે 2-3 વર્ષ પહેલું થોડું થોડું આવતું હતું, ત્યાં નવી લેન નાખી ને એટલે પેલી લેન કપાય એટલે હપુસું બંધ થઈ ગયું. એક ભાઈ ને બોર છે, સાલું કરા કે થોડું થોડું પાણી ભરી લાવી હશે ભરવા દેસી છે. ઢોરો નું મનીખો નું અમારે ખુબ જ તકલીફ છે. અમારા શાળા ફળી માં તો પાણી તો ખાસ હોય બુદ ને, તો બોર તો ખાસ 2 કિલોમીટર સીટે છે, પણ એ બુદ લેન નખેલી છે કે એટલે લેન માં થઈ ને પેલા કુવા ઉપર લાવે છે. ચાલ બે કાઢે ને એટલે વળી ઈથું ભરીએ, પણ પેલે બે કાઢે એટલે ઈથું ભરીએ, એમ કરીને પાણી ભરીએ છીએ. નળમાં પાણી આવે છે? નળમાં નથી આવતું. કોઈ સમજ નહીં આવતું. 2-3 વર્ષ થઈ છે આ લાવી નવી લેન માં. એક દાડો પાણી માં કાજ્યું તું છે, 2.5 ડોલ માર ભરવાની છે. તે દાડે છે તો હપુસું પાણી આવ્યું નથી નળમાં.